गुजरात एटीएस की टीमे तापी जिला ना ब्यारा खाते थी त्रण नक्सली नी धरपकड़ करी छे। झड़पायेला त्रणे आरोपीओ मूळ झारखंड ना रहेवासी छे अने गुजरात ना ब्यारा मा आदिवासी विस्तारों मा सतीपति संप्रदाय पत्थलगढ़ी विचारधाराओ नो प्रचार करी हिंसक वातावरण उभू करी सरकार विरुद्ध उश्केरणी करता हता। पोलीस ने तेमनी पासे थी नक्सली पत्रिकाओ अने लैपटॉप मळी आव्या छे। गुजरात एटीएस नी टीम ने बातमी मळी हती के तापी जिला ना ब्यारा मा मूळ झारखंडना अने सतीपति संप्रदायना पत्थलगढ़ी चळवळना अनुयायीओ आदिवासी विस्तारमां उश्केरणी करी हिंसक कृत्य थाय तेवी प्रवृत्ति करी रह्या छे, जेना आधारे ब्यारामां एटीएसनी टीमे दरोडा पाड़ी सामू ओरैया, बिरसा ओरैया अने बबीता कच्छपनी धरपकड़ करी हती। आरोपीओ झारखंडमां अलग अलग गुनाओमां फरार छे। झड़पायेला आरोपीओ सतीपति संप्रदायना अनुयायीओमां हिंसक उश्केरणी करे छे। तो आ साथे टीवी 9 संवाददाता अजीत सिंह जोड़ाई गया छे। अजीत सिंह, गुजरात में नक्सलियों झड़पावा खूब ज गंभीर आ घटना छे, एटीएस नी शुं कार्यवाही अने आगळ कई रीतना तेना नेटवर्क सुधी पहोंचवाना प्रयत्नो? जी शिवानी, जे प्रमाणे समग्र ऑपरेशन एटीएस द्वारा पार पाडवामां आव्युं हतुं, चोक्कस जे प्रमाणे बे महिला सहित अरे जे पण नक्सलियो जे झड़पाया छे એમની લાંબા સમયથી જે તાપી જિલ્લો હતો ત્યાં નક્સલી મુવમેન્ટ શરૂ કરવામાં આવી હતી। બે પુરુષ અને એક જે મહિલા હતા એ ઝારખંડ વિસ્તારના હતા અને લાંબા સમયથી લગભગ 6-1 વર્ષથી એમનું ગુજરાત ખાતેનું કનેક્શન હતું, અવર જવર તે લોકો કરતા હતા। એક ચોક્કસ જે સમુદાયના જે લોકો હતા એમની સાથે રહી એમને ઉશ્કેરવા માટે થઈ અને જે વર્તમાન જે પણ સરકાર છે એના વિરુદ્ધમાં આતંકી પ્રવૃત્તિઓ અને મુવમેન્ટ આપવા માટે થઈ અને આ લોકો જે છે એની સામે એટીએસે તપાસ તેજ કરી છે। જે પણ સંદિગ્ધ વ્યક્તિઓ જે મળી આવે છે નક્સલીઓ એમની પાસેથી જે લેપટોપ છે, મોબાઈલ, એમના ફોન છે અને અત્યાર સુધી આ જે નક્સલી હતા એ કોના સંપર્કમાં હતા, કઈ કઈ જગ્યાએ રોકાયા હતા, ખાસ કરીને જે એમના જે પાસેથી જે લેપટોપ મળ્યું છે, જે ફોન મળ્યા છે એની અંદર જે પણ જે રાજ્ય અને દેશ વિરુદ્ધની જે પણ જે પ્રવૃત્તિઓ એમના તરફથી કરવામાં આવી હતી એ દરેક જે બાબત છે એ એટીએસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। મોબાઈલ ફોન અને જે લેપટોપ છે એની અંદર એમની કોની સાથે વાતચીત કરી છે, સાથે સાથે કોઈપણ પાસેથી કોઈપણ પ્રકારના નાણાં એકઠા કર્યા છે કે કેમ, મોટી કોઈપણ ઘટના ગુજરાત અથવા ગુજરાત બહાર આ લોકો કરવાના હતા કે કેમ એ બાબતે થઈને એટીએસે તપાસ તેજ કરી છે। એટીએસના ડીઆઈજી હિમાંશ શુક્લાની સીધી નજરની સાથે જ એસીપી કક્ષાના અધિકારીઓ હતા, એમને તાપી જિલ્લાની આજુબાજુના જે સમગ્ર જે ગામો હતા ત્યાં તપાસ શરૂ કરી હતી અને 3-1 જેટલા જે બી આ નક્સલી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો હતા એમની ધરપકડ કરવામાં આવી છે। હવે આ લોકોના ગુજરાત બહાર કોની સાથે કયા પ્રકારના કનેક્શન હતા અને ગુજરાતમાં આમને કોઈ પણ મોટી ઘટનાને અંજામ આપવા માટેનો કોઈ પ્રયત્ન કર્યો હતો કે કેમ, આવી સમગ્ર બાબતોની જે છે તપાસ એટીએસ કરશે। ખાસ કરીને એમની પાસે જે પણ લેપટોપ અને મોબાઈલ મળ્યા છે એમાં ઘણા એવા પુરાવો છે કે જે પુરાવો એટીએસ માટે કામના છે, સાથે સાથે ઝારખંડમાં એમને જે પણ ગુનાઓને અંજામ આપ્યા હતા એની પણ તપાસ કરવામાં આવશે। ઝારખંડ પોલીસ છે એમને પણ અહીંયા બોલાવવામાં આવશે અને જે ત્રણે જે નક્સલી છે એમને અહીંયાની તપાસ પૂરી થયા બાદ હેન્ડ ઓવર કરવામાં આવશે। એટલે ચોક્કસ કહી શકાય કે એટીએસને લાંબા સમય બાદ જે પણ આ જે નક્સલી પ્રવૃત્તિ કરનારા લોકો હતા એમને ઝડપી પાડી અને મોટી સફળતા એમને હાંસલ કરી છે। હવે જે પણ આતંકીઓ અને જે નક્સલી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે એમની પાસે જે પણ સાહિત્ય મળ્યું છે એની તપાસ છે એટીએસ માટે બહુ મહત્વની રહેશે અને આ જે એટીએસને છે એ લાંબા સમય બાદ એક સારું જે ઓપરેશન હતું એ એમના તરફથી પાર પાડવામાં આવ્યું છે અને નક્સલી મોટી પ્રવૃત્તિ અથવા કોઈ પણ મોટા ગુનાને અંજામ આપે એ પહેલા આ 3 જેટલા નક્સલીઓ છે એમને ઝડપી પાડવામાં આવ્યા છે। શિવાની, બિલકુલ અજીતસિંહ, તો 3 નક્સલીઓ અત્યારે તો હવે એટીએસે ઝડપી લીધા છે અને એક ચોક્કસ વિચારધારાને તેઓ પ્રેરિત કરી રહ્યા હતા અને લોકોમાં હિંસક ભાવના જગાવવાની પણ એક પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ એટીએસે આ તમામ જે પ્રયત્નો હતા તેને નિષ્ફળ બનાવ્યા છે।